नमस्कार, हूँ जयपी माथोड़िया, श्री कन्या विद्यालय उमर कैम्पस लाठीदड़मां फरी एक बार तमारा बधानो स्वागत करूँ छू। आज आपणे धोरण 12 विषय वाणिज्य व्यवस्था जेमां प्रकरण नंबर 10 बजार प्रक्रिया अने संचालन जेमां आजना मुद्दामां आपणे वेचाण वृद्धिनो ख्याल, त्यारबाद एनी व्याख्या, वेचाण वृद्धिनी प्रयुक्तिओ जेमां वळतर, घटाव, जाहेरातनो कूपन, भेट, अन्य पैदाशी भेट, इनामी ड्रो, वगर ब्याज लोनी सुविधा, नमूनानुं वितरण अने स्पर्धानुं आयोजन विषयनी वात। नवो मुद्दो जे आपणे चर्चा करीए तो प्रसिद्धि अने जाहेर संपर्क। तो प्रसिद्धिनो ख्याल सौ प्रथम आपणे जोईए तो प्रसिद्धि ए एक एवो बिन व्यक्तिगत माहिती संचार छे जे चुकवणू कर्या वगर समूह माध्यमो द्वारा करवामां आवे, जेमां धंधाकीय एकम के एकमनी पैदाश विषे जणाववामां आवे। ज्यारे कोई ग्राहक कोई पैदाश के संस्था विषेना अनुभवो जाहेर जनता ने समूह माध्यमो द्वारा जणावे त्यारे तेने प्रसिद्धि कार्य कही शकाय। प्रसिद्धि माटे ए धंधाकीय एकमे कोई पण जातनी चुकवणू करवानुं रहेतुं नथी, ते घणी वखत जाहेर संपर्कना कार्यमां पण गणवामां आवे। प्रसिद्धिमां लोकोने आપેલું સંબોધન, ભાષણ, કોઈ પણ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાન પત્રને આપેલો વાર્તાલાપ, સખાવતી સંસ્થાને આપેલું દાન, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી હર્બિસનું ઉદઘાટન વગેરે બાબતનો ખાસ કરીને સમાવેશ કરી શકાય। જો તો પ્રસિદ્ધિ એટલે શું? તો પ્રસિદ્ધિ એટલે ખાસ કરીને આપણે ગણી શકાય કે અમુક એવા સમૂહ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે જે બિન વ્યક્તિગત માહિતી સંચાર છે, જેના દ્વારા ધંધાકીય એકમ એકમની પેદાશ વિશે જણાવવામાં આવતું હોય, કોઈ ગ્રાહક કોઈ પેદાશ વિશે સંસ્થા વિશેના અનુભવ જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે, જેના કારણે પણ એ એકમની પ્રસિદ્ધિ વધે। ત્યારબાદ તો કે પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમ કોઈ પણ જાહેરનું ચૂકવણું એ કરવાનું રહેતું નથી, એ ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવતું હોય। પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાન પત્રમાં આપેલો વાર્તાલાપ, સંસ્થાને આપેલું દાન અથવા તો ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા ટીવી હર્બિસનું ઉદઘાટન, તો આવી બધી પ્રયુક્તિઓ દ્વારા એ એકમની જે છે ખાસ કરીને એની પ્રસિદ્ધિ વધારવામાં આવે અને ગ્રાહકો એ આવી અવનવી પદ્ધતિ દ્વારા આકર્ષિત થઈને વસ્તુઓ જે છે ખરીદવા માટે એ એકમ પાસે જે છે જતા હોય, તો આવી પ્રસિદ્ધિ દ્વારા પણ એ ખાસ કરીને ગ્રાહકને જે છે આકર્ષિત કરી શકાય। ત્યારબાદ પ્રસિદ્ધિની ભૂમિકા, તો પ્રસિદ્ધિની ભૂમિકામાં પ્રથમ ભૂમિકા છે અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે। આમ પ્રસિદ્ધિની વિશ્વસનીયતા સૌથી વધુ છે। જો અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં એ ખાસ કરીને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર જો ગણવામાં આવતું હોય તો એ પ્રસિદ્ધિની વિશ્વસનીયતા છે, જેના કારણે વધુ ને વધુ ગ્રાહક એ આકર્ષિત થતો હોય છે। ત્યારબાદ પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય કમે ચૂકવણું કરવાનું હોતું નથી, આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કહી શકાય। જો અહીંયા ધંધાકીય કમે કોઈ પણ જાતનું જે છે એ ચૂકવણું નથી કરવાનું, અને એમના સમાજમાં જે છે ધંધાકીય કમની પ્રતિષ્ઠા એ પોતે વધતી હોય છે, તો એ અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કહી શકાય છે કે જેના કારણે બજારમાં એની વસ્તુ એ વધુ ને વધુ વેચાઈ શકે। ત્રીજું તો કે પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય, જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારીય માહિતી આપી શકે। તો જાહેર સંપર્કનું કાર્ય પણ ખાસ કરીને આ પ્રસિદ્ધિમાં જોડવામાં આવે, જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી બજારીય માહિતી પણ જે છે એ આપી શકતા હોય। ચોથું વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ છે। જો વિશ્વસનીયતા એટલે વધુમાં વધુ સમૂહમાં સંદેશ એ જે છે એનો પ્રચાર પ્રસાર કરી શકાય, અને એના કારણે એની પ્રસિદ્ધિ વધારવા માટે આવી વિશ્વસનીયતા માટે જે છે પ્રસિદ્ધિનો ખ્યાલ એક અસરકારક આપણે જે છે માધ્યમ ગણી શકીએ। પાંચમો મુદ્દો ધંધાકીય કામના વેચાણ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય, કારણ કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકોને પેદાશ અને ધંધાકીય કામ વિશે જાણકારી મળી જાય, તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણના પ્રયત્નો ત્વરિત શું કરી શકે અસર કરી શકે। જો મુખ્ય એકમ કે જે પોતે ઉત્પાદક છે તો એ આવી પ્રકારની જે છે મધ્યસ્થીઓ જે છે ખાસ કરીને એ
પ્રસિદ્ધિઓ કરે કે એના કારણે વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓને આ પ્રસિદ્ધિ જે છે મદદરૂપ થાય, એને જે છે વેચાણ કરવા માટે જે છે લાભકર્તા સાબિત થાય છે, અને ધંધાકીય કમ વિશેની જાણકારી એને આપોઆપ એ આ પ્રસિદ્ધિ દ્વારા મળી જતી હોય છે, જેના કારણે તરત ને તરત એ વસ્તુનું વેચાણ એ પોતે કરી શકે છે. જેમાં મધ્યસ્થીઓ તો મધ્યસ્થીઓમાં જથ્થાબંધ માલનો વેપારી અને છૂટક માલનો વેપારી, તો એના કારણે એને અવનવી પદ્ધતિઓનો જે છે ખાસ કરીને સહારો લેવો પડતો નથી. ત્યારબાદ જાહેર સંપર્કનો ખ્યાલ. તો જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય કમના બધા જ સહભાગીઓ અને સંભવિત વર્ગો સાથે અનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે કે ધંધાકીય કમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય કે જાળવી શકાય. તો જાહેર સંપર્ક તો પોતાનો ઉદ્દેશ ધંધાકીય કમ જે છે બધા સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવા અને વિકસાવવા માટે આવો જાહેર સંપર્ક કરતી હોય છે, જેના કારણે પોતાની પ્રતિષ્ઠા જાળવી શકાય. જાહેર સંપર્કનો ઉપયોગ એ પ્રવૃત્તિઓનો સમૂહ અને એની રચનાનું આલેખન કરવા માટે પણ કરવામાં આવે છે, જેના કારણે ધંધાકીય કમની છાપ એ સહભાગીઓ તરફ ઊભી કરી શકાય અને એને ટકાવી પણ શકાય. તો જાહેર સંપર્ક નીચે પ્રવૃત્તિઓનો સમાવેશ આપણે કરી શકાય છે, જેમાં પહેલું ધંધાકીય કમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપવા. જો ધંધાકીય કમની જે કોઈ માહિતી જે છે તો એ માહિતી સમાચાર વર્તમાન પત્રમાં આપીને તમે જે છે જાહેર સંપર્ક એ લોકોને જે છે એની માહિતી પૂરી પાડી શકો. બીજું ધંધાકીય કમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી. જો ધંધાકીય કમમાં જે કોઈ વડો એનો જે છે જ્ઞાન વ્યક્તિઓ હોય તો એનું જે ભાષણ જે કોઈ આપેલું હોય તો એની પણ પ્રસિદ્ધિ દ્વારા જે છે કરી શકાય અને એના કારણે પણ લોકસંચાર જે છે આપણે કરી શકાય. ત્યારબાદ ત્રીજું સેમિનાર પરિસંવાદ સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું. તો અલગ અલગ સેમિનારો યોજવા, પરિસંવાદો ચર્ચા યોજવી, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરીને પણ લોકોને સંપર્કમાં લાવીને એકમની જે છે માહિતી પહોંચાડી શકાય છે. ચોથું એકમનું સમાચાર પત્ર બહાર. ધંધાકીય એકમ તો એની જે છે માહિતી પૂરી પાડવા, ગ્રાહકોને માહિતી પૂરી પાડવા, લોકોને સંપર્કમાં લાવવા એક સમાચાર પત્ર પણ જે છે તમે બહાર પાડી શકો છો. પાંચમું એકમ તરફથી જાહેર હિતના કાર્યો કરવા અને સમાજ સમક્ષ શું કરવા મૂકવા. તો જાહેર હિતના કાર્યો ખાસ કરીને સમાજના કાર્યો એ પોતે કરવા, જેના કારણે એકમ તરફથી સમાજનો જે છે એક સારું વલણ બંધાય અને સમાજ એ એકમને જે છે એ પોતે વધુ ને વધુ આગળ ધપાવવા માટેના કાર્યો કરી શકે. છઠ્ઠું સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું. જો સમાજનું અને સંસ્કૃતિ વધે તો એને જે છે પ્રસાર અને પ્રચાર કરવા માટેના કાર્યક્રમો એ ધંધાકીય એકમે ખાસ કરીને કરવા, જેના કારણે પણ ધંધાકીય એકમ એ લોકોના સંપર્કમાં વધુ ને વધુ આવે અને જાહેર સંપર્ક દ્વારા એની જે છે ખ્યાતિ એની જે છે પ્રતિષ્ઠા એ પોતે વધે. ત્યારબાદ જાહેર સંપર્કની ભૂમિકા. વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય કંપની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે. વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે. જ્યારે ધંધા ખાસ કરીને વર્તમાન પત્રો સાથે જો સારા સંબંધો ધંધાકીય કંપની જો હોય તો એની કારણે એક ધંધાકીય કંપની છાપ ઊભી થાય. વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી સમાજ સુધી સામયિક અખબાર જે પોતે બહાર પાડવામાં આવે, જેમાં કર્મચારીઓની સિદ્ધિ,
સંસ્થાની સિદ્ધિ સંસ્થાને મળેલા પુરસ્કારો ઇનામો સમાચાર પત્રમાં જે છે બહાર પાડવામાં આવે સામયિકમાં બહાર પાડવામાં આવે અને એના દ્વારા સંસ્થાની એક સારી છાપ એની જે છે પ્રસિદ્ધિ એ પતે જે છે લોકો સુધી પહોંચાડી શકાય ત્યારે ચોથું એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે એના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધારી શકાય સુધારી શકાય તો ચેરમેન જે મેન વ્યક્તિઓ હોય તો એકમના ચેરમેનનું ભાષણ અલગ અલગ માધ્યમો દ્વારા બરાબર કોઈ આપી દેવામાં આવે અને એના કારણે એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય અને એના દ્વારા ધંધાકીય એકમના સામાજિક સંબંધોમાં શું કરી શકાય સુધારો લાવી શકાય અને સુમેળ એ પોતે વધારી શકાય પાંચમો મુદ્દો સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકાય અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય તો સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધંધાકીય એકમ એક સમાજ પ્રત્યેની જવાબદારી જે છે નિભાવે છે એમાં ઘણું બધું દાન પણ આપતો હોય અને નવી ને નવી સમાજની જે છે એ પહેલું પ્રવૃત્તિઓમાં પોતે ભાગ ભજવતો હોય છે જેના કારણે સંસ્થાની એક સારી છાપ કે ઓળખ એ પોતે ઊભી કરી શકાય છે છઠ્ઠું જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની ચાલવણી કરવી સમારકામ ફૂટપાથનું કામ રોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણનું કાર્ય પાણી પુરવઠાનું કાર્ય જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં મદદરૂપ બને જો અહીંયા જાહેર હિતના કાર્યો કે લોકોને જે છે એ હિત કઈ રીતે વધારી શકાય તો એવા કાર્યોમાં બગીચાની જાળવણી કરી શકાય સમારકામ કરી શકાય ફૂટપાથનું કામ જે છે પોતે કરી શકાય રોગ નિદાન કેમ્પ મફત કરી શકાય વૃક્ષારોપણનું કાર્ય કરી શકાય પાણી પુરવઠાનું કાર્ય અને જે તે શહેરના પ્રશ્નોનું નિરાકરણ એ એકમ દ્વારા જો હાથ ધરવામાં આવે તો એકમની વિશિષ્ટ છાપ એ ઊભી કરી શકાય અને એના દ્વારા ગ્રાહકો એ એકમને મદદરૂપ કરવા માટે તત્કાળ રીતે તૈયાર રહેતા હોય છે ખાસ કરીને આપણે જે છે પ્રસિદ્ધિ અને જાહેર સંપર્કમાં તો પ્રસિદ્ધિ એટલે શું તો અહીં આપણે જે છે ચર્ચા કરી પ્રસિદ્ધિ કોને કહેવાય તો પ્રસિદ્ધિ એક બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જેનામાં કોઈ ચૂકવણું કરવામાં આવતું નથી છતાં પણ અલગ અલગ જે છે એ પ્રસિદ્ધિ દ્વારા દાખલા તરીકે સંબોધન ભાષણ દ્વારા ટેલિવિઝન ચેનલ દ્વારા વર્તમાન પત્ર દ્વારા વાર્તાલાપ સખાવતી સંસ્થાને એનું દાન ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા ઓફિસનું ઉદઘાટન તો આવી પ્રવૃત્તિઓ દ્વારા એ ગ્રાહકોને કે લોકોને જે છે સંપર્કમાં લાવી શકાય અને ખાસ કરીને એ વસ્તુ મેળવવા માટે એને આકર્ષિત કરી શકાય તો પ્રસિદ્ધિનો ખ્યાલ આ પ્રકારે છે પ્રસિદ્ધિની ભૂમિકામાં આપણે શું જોયું તો અભિવૃદ્ધિના બધા મિશ્રમાં ખાસ કરીને પ્રસિદ્ધિનો ખ્યાલ સૌથી વિશ્વાસપાત્ર છે અને એમાં વિશ્વસનીયતા લોકોની વધારે છે બીજું તો કે અહીંયા કોઈ ધંધાકીય કમે ચૂકવણું કરવાનું નથી છતાં સૌથી સસ્તું એ પોતે મિશ્ર ગણી શકાય ત્યારબાદ પ્રસિદ્ધિના કારણે જાહેર સંપર્કમાં એ કાયદો સમાયેલો છે જેના કારણે બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી બજારીય માહિતી આપી શકે છે વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ એ પ્રસાર કરી શકાય અને પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ આપી શકાય તો વિશ્વાસ સાથે સમૂહમાં આવા એક પ્રકારનું કાર્ય કરી શકાય જે સંદેશ આપી શકાય અને એના કારણે પણ પ્રસિદ્ધિ અસરકારક જે છે નિવડતી હોય છે ત્યારબાદ ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓને પણ લાભકારી બને છે કે પ્રસિદ્ધિ આપી દેવાથી અને જે છે વસ્તુ વેચવામાં કોઈ પણ જાતનું જે છે એ તકલીફ નથી પડતી વધુ ને વધુ વસ્તુઓ એ પોતે તરત ને તરત ત્વરિત એ પોતે વેચી શકે છે ત્યારબાદ જાહેર સંપર્ક એટલે શું જેની પણ ચર્ચા આપણે કરી કે જાહેર સંપર્કમાં સહભાગીઓ સંબંધિત વર્ગો સાથે અનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો આ એક પ્રયત્ન છે જેના કારણે જાહેર સંપર્ક લોકોના સંપર્કમાં આવવાથી એકમની પ્રતિષ્ઠા અને એની શાનમાં જે છે વધારો કરી શકાય જેમાં જાહેર સંપર્કમાં આવવા માટે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય તેમાં ખાસ કરીને વર્તમાન પત્રમાં એની માહિતી આપી શકાય છે ત્યારબાદ વડાનું ભાષણ એકમના વડાનું ભાષણ આપીને એની પ્રસિદ્ધિ કરી શકાય સેમિનાર પરિસંવાદ સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરીને પણ એની પ્રસિદ્ધિ કરી શકાય
જાહેર સંપર્કમાં આવી શકાય, એકમનું સમાચાર પત્ર બહાર પાડીને એકમની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડી શકાય, એકમ તરફથી જાહેર હિતના કાર્યો અને સમાજના કાર્યો કરવા જેના કારણે પણ એકમની પ્રતિષ્ઠા અને એની શાન વધી શકે, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતે જે છે ધંધાકીય એકમે એ પોતે જંપલાવવું, એનું આયોજન કરવું, તો એના કારણે પણ ધંધાકીય એકમની છાપ જે છે એ સારી ઊભી થઈ શકે અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સંપર્કની ભૂમિકા, તો વર્તમાન પત્રો દ્વારા સારા સંબંધો જો એની સાથે હોય તો એની સંપૂર્ણ માહિતી એ વર્તમાન પત્રો દ્વારા એ પેદાશની જાણકારી સમાજને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ નવીન પેદાશનું જ્યારે ધંધાકીય એકમ ઉત્પાદન કરતું હોય તો બજારમાં મૂકવા માટે જાહેર સંપર્કમાં એ અવનવા જનજાગૃતિના કાર્યક્રમો યોજે છે જેના દ્વારા પેદાશની જાણકારી આપી શકાય. ત્રીજું, સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ, સંસ્થાને મળેલા પુરસ્કારો બરાબર વગેરેની માહિતી કંપનીનું સમાચાર પત્ર સામયિક બહાર પાડીને સંસ્થાકીય છાપ એક ઊભી કરી શકાય અને લોક સંપર્કમાં આવીને એની વધુ જે છે એ વસ્તુની ખ્યાતિ પણ લાવી શકાય છે. ત્યારબાદ એકમના ચેરમેનનું ભાષણ અલગ અલગ માધ્યમો દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે સહભાગીઓને જાણ કરવા માટે એ કરવામાં આવતું હોય છે જેના કારણે પણ સમાજના સંબંધોમાં સુમેળતા લાવી શકાય. ત્યારબાદ તો કે સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની એક સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકાય અને સંસ્થાની એક છાતી છાપ શું કરી શકાય ઊભી કરી શકાય. ત્યારબાદ જાહેરાતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી કરવી, સમારકામ, ઉત્પાદનનું કામ, રોગ નિદાનનું કામ, વૃક્ષારોપણનું કાર્ય, પાણી પુરવઠાનું કાર્ય, જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણ સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં આવે અને એના કારણે એનાથી મદદરૂપ થઈ શકાય. તો આવી રીતના ઘણા બધા પગલાઓ જે છે ખાસ કરીને જાહેર સંપર્કમાં આવવા માટે કરી શકાય છે જેના દ્વારા એકમની ખ્યાતિ, એની પ્રતિષ્ઠા અને એના વસ્તુઓમાં જે છે વેચાણમાં વધારો કરી શકાય. તો આ વિડીયોમાં આપણે પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક, પ્રસિદ્ધિનો ખ્યાલ, પ્રસિદ્ધિની ભૂમિકા, જાહેર સંપર્કનો ખ્યાલ અને જાહેર સંપર્કની ભૂમિકા કે જેના કારણે વેચાણ કઈ રીતે વધારી શકાય, વેચાણ વૃદ્ધિમાં કઈ રીતે વધારો લાવી શકાય જેના વિશેની વિગતવાર ચર્ચા કરી. આવતા વિડીયોમાં આપણે નવા એકમ સાથે 11મા એકમમાં ગ્રાહક સુરક્ષા સાથે ફરીવાર મળીશું.